હવે પૂજ્યશ્રી બ્રહ્મચાર્યજીના પ્રજ્ઞાવબોધમાં આ જે નવો પાઠ છે, પાઠ છે 95માં, 94મો પાઠ કાલે પૂરો થયો, જેનું શીર્ષક હતું અહિંસા અને સ્વચ્છંદતા. સ્વચ્છંદ મૂકી દઈ અને ગુરુ આજ્ઞાએ જીવ અહિંસા ધર્મને જો પાળે તો ક્રમે કરી એના સર્વ દોષો ક્ષય થાય. પોતાના ડાપણ મૂકી દઈ, ગુરુ આજ્ઞાએ અહિંસા ધર્મનું જીવ જો પાલન કરે તો એના સર્વ દોષો ક્ષય થાય. પણ આજ્ઞા પાલનમાં અલ્પ પણ શિથિલતા કે પ્રમાદ સેવે તો મહાદોષના જન્મ થાય છે. કેમ કે આ નવા પાઠનું નામ શું છે? અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ. અલ્પ શિથિલ પણ સેવે તો પણ મહાન દોષ ઉત્પન્ન થાય છે. એટલે નાની પુરુષની આજ્ઞાનું પાલન કરવામાં અલ્પ પણ શિથિલતા એટલે જો પ્રમાદ સેવે તો મહાદોષનો પણ જન્મ થઈ જાય. શિથિલતા એ પ્રમાદને લઈને છે. પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. અલ્પ પ્રમાદથી કેવા કેવા દોષો ઉત્પન્ન થાય તેનો ચિતાર અનેક દ્રષ્ટાંતો સાથે આ પાઠમાં પૂજ્ય બ્રહ્મચારી આપે છે. અનેક દ્રષ્ટાંતોથી આ વાતને સમજાવે કે અલ્પ શિથિલતા જીવ સેવે તો કેવા કેવા દુષ્ટો થઈ જાય છે. હવે આ પાઠની પહેલી ગાથા તે તો પરમ કૃપાળુ દેવની સ્તુતિ રૂપે છે. પાઠ 95, અલ્પ શિથિલપણાથી. અલ્પ શિથિલપણાથી એટલે અલ્પ પ્રમાદથી મહાદોષના જન્મ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો અમને ઉદ્ધરનારા, આકળી કાળે હો અમને ઉદ્ધરનારા, વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગું, વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગું, અચલ ચરણનો આશ્રય આપો, અચલ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગું, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. બ્રહ્મચારીજી લખ્યું, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. દેવાનંદન માતાનું નામ દેવાબા છે. દેવા માતા એટલે દેવા માતાના નંદન એટલે પુત્ર, પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ અમને બહુ પ્યારા છે. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. કેમ? તો કે આ કળીકાળે હો અમને ઉદ્ધરનારા. કેમ કે આ ભયંકર કળીકાલમાં અમારા જેવા પામર જીવોને, આ ભવ સમુદ્રમાં ડૂબતા એવા જીવોને ના ઉદ્ધાર કરનારા એ જ છે. આ કાળમાં કોઈ સદગુરુની પ્રાપ્તિ હતી દુર્લભ, તે આવા સત્પુરુષ અમને આવા કાળમાં મળી ગયા. માટે અમાને તો આ કળીકાળમાં અમારા ઉદ્ધરનારા, અમને અમારો ઉદ્ધાર કરનારા છે. અને એનો હોય તો અમે તો ડૂબી મરીએ, સત જાણીએ નહીં તો કેવી રીતે તરીએ. માટે એવા પ્રભુને કેવા પ્રકારે વંદન કરવા તેની વિધિ હું જાણતો નથી. વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું, તો પણ ભક્તિવશ હું આપના ચરણ કમળમાં આવીને વળગું છું. માટે હે પ્રભુ, આપના ચરણ કમળનો મને અચળ, અચળ એટલે સ્થિર આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, જેથી મન રાખું ના અળગું. અર્થાત આપના શરણે જ મને રાખો કે જેથી હું સદૈવ આપની
अग्नामज रही मन ने बीजे क्याय जवा दो ने। वंदन विधि ना जानु तोये चरणे आवी वड़गु अचल चरण दो आश्रय आपो मन राखू ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा। हवे बीजी गाथा में कहे अहो आपे अनंत कृपा करी अमने सदा सहजात्म स्वरूप भजवानी शिखावण आपी जे अमारा जे सहजात्म स्वरूप जे अमारो मूल स्वभाव हुआ छता अमे तेने भूली गया था माटे हवे अल्पपण शिथिलपना ने त्यागी टंकोत किरण एले पत्थर पर टाकेलू जेम भूसाई नहीं तेम सहजात्म स्वरूप मंत्रनु रटन चित्त माथी भूसाय नहीं सदा स्मरण में रहे एवी आज्ञा आपीने आपे अमारा पर अनंत उपकार कर्यो छे। अहो शिखामण आपे आपी सदा स्वरूप भजवानी स्वरूप एटले सहजात्म स्वरूप। अहो शिखामण आपे आपी सदा स्वरूप भजवानी अल्प शिथिलपणुपण त्यागी अल्प शिथिलपणुपण त्यागी टंकोत्कीर्ण थवानी देवानंदन हो राजचंद्र प्रभु प्याराया कणी काले हो अमने उद्धर नारा। अल्प शिथिलपणु ने त्यागी ने एटले के अल्प प्रमाद पण कर्या वगर टंकोत्कीर्ण थवानी टाकी मो कोतरेलू जे भूसाय नी तेम सहजात्म स्वरूप मंत्र नु रटन चित्त माथी भूसाय नी अर्थात सदा स्मरण में रहे एवी जे आपे अमने शिखामण आपी ने आपे अमारा पर अनंत उपकार कर्यो छे। अहो शिखामण आपे आपी सदा स्वरूप भजवानी ने अल्प शिथिलपणु पण त्यागी टंकोत्कीर्ण थवानी। हवे आपणने जे अल्प शिखामण एटले के अल्प शिथिलपणु पण त्यागवानी शिखामण आपी केम तो के एमने पोताने एनो अनुभव थयो छे अल्प शिथिलताथी केवी स्थिति थाय ए पोतानो अनुभव कहे छे कृपाले के अमे पण अल्प भूल करी भगवान महावीरना अंतिम शिष्य हता पण अल्प लघुशंका जेटलो भी दोष कर्यो के जेना कारणे अमने आटला काल सुधी रझळवू पड्यो छे माटे हे भव्यो तमे कोई पण प्रमाद अल्प पण करशो नहीं आ मे अमारा अनुभव थी कहीए छे अनुभवीने कहीए छे ते पोतानो अनुभव कहे छे। हवे लघु शंका समान अल्प दोषथी अमने अनेक भावमां भ्रमण करवू पड्युं तेनो अनुभव करीने अल्प दोष पण जीवने केटलू भाव भ्रमण करावे एम जणावी ते दुष्ट दोष ने उघाड़ो पाड़ी आपे अमारा उपर अनहद दया करी छे। लघु शंका सम अल्प दोष थी भव भ्रमण अनुभवी ने लघु शंका सम अल्प दोष थी भव भ्रमण अनुभवी ने दुष्ट दोष उघाड़ो पाड़ो दुष्ट दोष उघाड़ो पाड़ो अनहद दया करिए देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकली काले हो अमने उद्धर नारा। लघु शंका समान अल्प दोष ए शू ए कृपाल देवे कोई स्पष्टता करी नथी पण अल्प मात्र लघुशंका जेटला दोषथी पण अमने अनेक भवोमां भ्रमण करवो पड्यो छे एवो अनुभव करी अल्प दोष पण जीवने केटलू भव भ्रमण करावे ते जणावी आ दुष्ट पोतानो जे दोष ने उघाड़ो पाड्यो अपना कल्याण माटे कह्युं अनहद दया करीने के तमे पण किंचित मात्र प्रमाद करशो नहीं। जे भगवान महावीरे गौतम स्वामी ने कह्युं के गोयमा हे गौतम समयम गोयम मापमा हे गौतम समय मात्र पण नो पण प्रमाद करीश नहीं। तेम प्रभु श्री कहें काल शिकारी माथे धनुष बाण चढ़ावीने उभो छे
लीधो के लेशेम थई रह्यो छे, माटे तू कया काल ने भजे छे, क्या काल नी राह जुए के समय आवशे त्यारे करीश, पेलो तो बाण चढ़ावीने उभो छे मारे एटली वार, लीधो के लेशे पेला ने मार्यो एने मार्यो, आ तीर तारा भणी आवी रह्यो छे, अने तू क्या समय नी राह जुए, क्या काल ने भजे, એટલે કે શીઘ્ર તારા આત્માનું કલ્યાણ કરી લે, કાળનો ભરોસો નથી, કાલે તું આ હશે કે નહીં. એટલે ઉત્તરસંડામાં સેવામાં રહેલા મોતીલાલ ભાવસારને પરમકૃપાલે એકવાર કહ્યું, તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, નાનીનો યોગ હોવાથી અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે એમ જાણો, વર્તમાનમાં વિતરાગનો માર્ગ અનેક મતમતાંતર રૂપી કાંટાઓથી ભરેલો છે, અનેક મતમતાંતર પડી ગયા, તમે આમાંથી સત્સુ નહીં સમજી શકો. એમને કહેવાનો આશય, વર્તમાનનો અમારો જોગ છે તો તમે કેમ જાગૃતતા નથી, કેમ પુરુષાર્થ આદરતા નથી, કેમ પ્રમાદમાં પડ્યા છો, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અમૂલ્ય અવસર ભાળો, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અમૂલ્ય અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ અરે આ, વર્તમાનમાં માર્ગ અરે આ, અનેક કંટક વાળો, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કણી કાળે હો અમને ઉદ્ધરનારા. વર્તમાનમાં આ માર્ગ અરે અરે આશ્ચર્ય કે અનેક કંટક વાળો, અનેક કાંટા પથરાયેલા છે, અનેક મતમતાંતર એટલા બધા વધી ગયા કે આપણી બુદ્ધિએ એમાંથી સાચો કયો નિર્ણય જ ન થાય, કેમ કે બધા જ સાચું પોતાને કે સાચું શું. જીવનકળામાં લખ્યું છે કે તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, કૃપાલદેવ કહ્યું, વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે તે કે તે કાંટા ખસેડતા અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. રસ્તામાં કાંટા પડ્યા હોય એ ખસેડીને આખો માર્ગ ચોખ્ખો કરવો, એ તો જે કાંટા ખસેડે એ જાણે, કાંટાઓ પકડી પકડીને દૂર નાખવા, તેમાં માર્ગમાં અનેક મતમતાંતર રૂપ જે કાંટાઓ પડ્યા તે અમે દૂર કર્યા છે, એ અમારો આત્મા જાણે કે અમને એમાં કેટલો શ્રમ પડ્યો છે. પણ હવે તે કાંટા ખસેડતા અમને પરિશ્રમથી જે થાક ચડ્યો છે તે અમારો અંતર આત્મા જાણે કે પ્રભુ જાણે છે, કે તો અમે જાણીએ કે ભગવાન જાણે, પણ હવે તે માર્ગને અનુસરવામાં કોઈ વિઘ્ન નથી, માર્ગ ચોખ્ખો કરેલો હોય તેનામાં હવે ચાલવામાં આપણે શું કોઈ દુઃખ નથી, કાંટા પડ્યા હોય તો કોઈ ચાલે નહીં, કેમ કે ભોંકાઈ જાય અને દુઃખી થાય, પણ હવે માર્ગ ચોખ્ખો કરેલો છે તો હવે તો તમે તે પ્રમાણે ચાલો, એ દુઃખ અમને પડ્યું એ અમારો આત્મા જાણે. ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે, ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કણી કાળે હો અમને ઉદ્ધરનારા. અંતરાત્મા કે પ્રભુ જાણે પણ અનુસરતા ન નડે, હવે તમે માર્ગમાં અનુસને અનુસરો મોક્ષ માર્ગને તો તમને કાંઈ નડતર નથી, એવો ચોખ્ખો માર્ગ કરી દીધો છે. વર્તમાનમાં કોઈ જ્ઞાની પુરુષ હોત, કૃપાલે કહે છે, તો અમે તો તેની કેળ છોડત નહીં, એટલે કે અમે તો એને પૂઠે પૂઠે ચાલ્યા જાત. હું ભગવાન મહાવીરનો છેલ્લો શિષ્ય હતો, જાતિસ્મરણ જ્ઞાન થવાથી મને તેની આજે પણ સુખદ એટલે સુખને દેવાવાળી એવી સ્મૃતિ તાજી છે. આજે પણ કે મને જાતિસ્મરણના બળે બધું સ્પષ્ટ જણાય છે કે ભગવાન મહાવીરનો અંતિમ શિષ્ય હતો પણ પ્રમાદ કરવાથી મારી શું સ્થિતિ થઈ આજે મને સ્પષ્ટ જણાય છે. મુંબઈમાં ગમે ત્યાં આપણું ઘર હોય તો આપણને કેવી ખબર પડે કે આ ઠેકાણે આમ ઘર છે તેમ છે,
अपने पूरे ध्यान में भले यहाँ बैठा हुई है तेम जाति समंदांति एवं थी जाए कि त्याँ आ मत होते मत बधुं ख्याल में आवे छे। वर्तमान ज्ञानी होत तो केड़न छोड़त तेनी, वर्तमान ज्ञानी होत तो केड़न छोड़त तेनी, छेलो शिष्य हतो वीर प्रभु नो, छेलो शिष्य हतो वीर प्रभु नो, स्मृति सुखद छे एनी, स्मृति सुखद छे एनी, देवानंदन हो राजचंद्र प्रभु प्यारा, अकली काले हो अमने उद्धर नारा। नानी पुरुषों ने कई करवानी इच्छा होती नहीं, પણ એવો કોઈ બીજો પુરુષ નથી કૃપાલ કે બીજો તમે પૂઠે પૂઠે ચાલ્યા જાત, અમારે આવા આ માર્ગના ઉદ્ધારમાં પડવું જ નથી, પણ કોઈ દેખાતો જ નથી। એવો એક બીજો પુરુષ કૃપાલ કે એમને ના મળ્યો કે જેના આગળ અમારું અંતર ઠાલવી શકીએ। માર્ગ દર્શાવનાર તો મોટી વાત છે, ઘણી માર્ગ બતાવનાર એવો પુરુષ તો, પણ જ્યાં અંતર ખોલી શકાય એવું કોઈ દેખાતું નથી। એક સૌભાગભાઈ જ્યારે મળી આવ્યા ત્યારે એમને કેટલી શાંતિ ઉપજે છે કે હો અહીંયા કંઈ વાત કરવાની જગ્યા મળી। લે કૃપાલે કહે એકાકી હોવાથી ઉદાસ, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ। આવો ભયંકર કાળ છે કે આમાં કોઈ બીજો આવો પુરુષ જ દેખાતો નથી। એટલે કે છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, મહાવીર પ્રભુનો, સ્મૃતિ સુખદ છે એની, એની સ્મૃતિ આવે ને મેં સુખ ઉપજે, સુખદ સુખને દેવાવાળી કે હો ભગવાન મહાવીર એવા હતા, તેનું શિષ્ય હતો એની સ્મૃતિ આવતા કે અમને સુખ ઉપજે છે। એટલે કે સમય કેવો હતો, આ સમવસરણ, આ બધા હજારો લાખો આવા ભક્તો, તેમાં કેટલા કેવળ જ્ઞાનીઓ, મનપરવ જ્ઞાનીઓ, અવધિ જ્ઞાનીઓ, કેટલા ઉત્તમ સાધુ સાધ્વીઓ વગેરે, એ બધી સ્મૃતિ આવતા આનંદ ઉપજે છે। એક પુરુષ જો અહીંયા હોય, પ્રભુ શ્રી બ્રહ્મચારીજી એવા હતા ત્યારે અહીંયા કેવી જાહો જલાલી, કેવા જીવોના ભાવો હતા જે આજે નથી દેખાતા, કેમ કે પ્રત્યક્ષ પુરુષની બલિયારી છે। તો જ્યાં હજારો લાખો એવા હોય તો એ કાળ કેવો, એ સમય કેવો, અને ભગવાન તીર્થંકરોની હાજરીમાં જે આખું એ આનંદ જે ઉપજે, એ લહેરી કેવી, એ વાતાવરણ કેવું એમને સ્મૃતિમાં આવે છે, તેથી કે જે સ્મૃતિ આવતા એમને સુખ ઉપજે, સુખદ સ્મૃતિ છે એની, સુખદ સુખને દેવાવાળી સ્મૃતિ સુખદ છે એની। જીવન કલામાં આ ભાવ લખ્યો છે બ્રહ્મચારીજીએ કે કૃપાલદેવજીએ કહ્યું તે કે જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂછે ચાલ્યા જાત, કૃપાલદેવના વચનો, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગ્રત થતા નથી, પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ। અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુ શંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા, પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી, પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી, જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે। જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે। એટલે કૃપાલદેવ કહે જો ઓળખાણ સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત, જ્ઞાનીનું ઓળખાણ સુલભ હોત તો પણ નિર્વાણ સુલભ જ હોત। હવે આગળની ગાથામાં કહે છે હું અલ્પ શિથિલતાથી અનેક ભવોમાં ભટક્યો, કૃપાલદેવ કહે હું અલ્પ શિથિલતાથી અનેક ભવોમાં ભટક્યો, માટે કોઈ શિથિલ એટલે પ્રમાદી થશો નહીં। આપણને કહે છે
माटे कोई शिथिल एटले प्रमादी थसो नहीं। जेम नानू छिद्र जहाज में पड़े तो आखू जहाज दरिया में डूबी जाए, तेम तमे पण अल्प प्रमाद करशो तो भव समुद्र में डूबी जशो। अल्प शिथिलता थी भव भटक्यो कोई शिथिल ना थासो, अल्प शिथिलता थी भव भटक्यो कोई शिथिल ना थासो। नानु छिद्र जहाजे पड़ता, नानु छिद्र जहाजे पड़ता भव दरिये डूबी जासो। देवानंदन हो राजचंद्र प्रभु प्यारा, आकरी काले हो यमने उद्धर नारा। आटलू मोटू जहाज हो तो अमे काणू पड़ी गयो, अमे शू थई गयो, एथी के शू बगड़ी जवानु, एक काणू नानू। पण ए पाणी जो अहींथी चालू थाय तो टीपे टीपे तो सरोवर भराई जाय। आपणा घरमां नळमां रात्रे एक टीपू जो पड़तू होय અને એમાં નીચે ડોલ મૂકી દે તો સવારમાં તો ભરાઈ જાય। આ ટીપામાં શું થવાનું તો ખબર પડે કે લાંબા કાળે શું થાય, તે એક જહાજમાં કાણું પડે એમાં શું। આ કહીને શું કહેવા માંગે કે અલ્પ દોષ જીવ સેવે, કે આમાં શું બગડી જવાનું છે। લોકો કેટલું જૂઠ બોલે, આપણે તો થોડુંક જ બોલીએ, આપણે કંઈ ઘણું બોલીએ, બહુ જૂઠ બોલતા જ નથી। પછી એ જૂઠને જૂઠનો પક્ષ લીધો એને, પછી ધીમે થોડું વધારે બોલે તોય જીવને એ જ ભાવ રહે કે આપણે કોઈ બીજા જેવું થોડું બોલીએ, બીજા તો આખો રજનો ગજ કરી દે જૂઠ બોલીને, આપણે એવું નથી કરતા, એમાં પાછી પોતી હોશિયારી। એમ જૂઠનો પક્ષ દોષનો જીવ લયા કરે તો એનો દોષ વધ્યા જ કરે। જેમ એક દીકરાએ ચોરી કરી, બીજાના તલનો ઢગલો પડેલો, એના પર એનો બાળક સ્નાન કરી અને ત્યાં લોટીને આવી જાય, એટલે બધા તલ એટલે ચોટી જાય તલ, એટલે માં ખંખેરીને લઈ લે, આ સારું છે, છોકરાને બહુ સારું કર્યું બેટા, એટલે બીજી વાર ફરી વધારે કરવા માંડ્યો। આમ કરતો ધીમે ધીમે પછી એના ઘરના કંઈ થોડું ઉપાડી લાવ્યું, એટલે માં કે આ છોકરો તો બધું બહુ સારું લઈ આવે। એમ કરતાં કરતાં એ મહાન ચોર બની ગયો, કાળે કરીને મોટો થયો, ત્યારે મોટા મોટા ઘર તોડવા માંડ્યો, પકડાઈ ગયો। પછી ત્યારે જજની આગળ એને ઊભો કર્યો, ત્યારે જજે કે તું આવા કામ કરે તો કે શું કરું, મારી માને બોલાવો નહીં, એને ફાંસીની શિક્ષા થઈ ગઈ। પછી કે તારી અંતિમ ઈચ્છા શું છે, તો કે મારી માને મળવાનું। માં આવી, ફાંસી પર ચઢેલો છે, તે માને કે નજીક આવ, તેનો તને કાનમાં કંઈ કહું। જેવો કાન નજીક ધર્યો કે એને મોઢાથી ચાવીને કટકા કરી નાખે, એટલે માં કે મારો એને કાન તોડી નાખ્યો। ત્યારે બીજા પૂછે કે કેમ તે એમ કર્યું, કે અરે આ બધી ફાંસીએ ચડવાનું કારણ પણ આ મારી માં જ છે, એને મને તે વખતે રોક્યો નહીં, શરૂઆતમાં નાનપણથી આવું થોડું થોડું આવું કરતો, તો કે બહુ સારું બહુ સારું, તેનું આ પરિણામ આવ્યું કે આજે મારે ફાંસીએ ચડવું પડે છે। તેમ અલ્પ શિથિલતા અલ્પ દોષ આપણે સેવીએ તેનું પરિણામ આગળ જતા ભયંકર આવે છે, અને બધા વ્રતોથી પણ ભ્રષ્ટ થઈ જાય કે આમાં શું, સ્ત્રી સાથે વાત કરવામાં શું, પછી કે એકાંતમાં શું, એમાં શું એમાં શું, એમ કરતાં કરતાં વ્રત ભંગ કરી દે। એમ દરેક કાર્યમાં અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ થાય છે, એ આગળ પણ એક એક દ્રષ્ટાંતથી વાત જણાવશે, જે આપણે આવતીકાલે વિશ્વાસન કરું। દેવકી જય। એટલે હવે આગળ કૃપાલે ફરી કે છે, સમય માત્ર પણ પ્રમાદ કરવો નહીં, એમ ભગવંતે કહ્યું છે, તે વાતને તમે કાઢી નાખો નહીં। એટલે ભગવાન તો કે એમ તો એ જ કામ છે, બોલ્યા કરે, એમ સામાન્ય પણ નહીં કરી નાખો। માં સમય માત્ર પ્રમાદન કરવો, કયું ન કાઢી નાખો રે, અત્યંત પ્રમાદ છતાંય રે,
अत्यंत प्रमाद छताए के मन काळजी राखो। देवानंदन हो राजचंद्र प्रभु प्यारा, એ વાતને તમે કાઢી નાખો નહીં, સામાન્ય પણ કરીને પણ લક્ષમાં લો। અરે આશ્ચર્ય છે, અલ્પ પ્રમાદની તો વાત જુદી, સમય માત્ર પ્રમાદ ન કરો એમ કહ્યું, અને અહીંયા તો અત્યંત પ્રમાદ છે। તો કૃપાલ કે તમને અત્યંત પ્રમાદ છતાં પણ આત્માની કાળજી કેમ રાખતા નથી? એટલે કે પ્રમાદને દૂર કરો, પુરુષાર્થ કરો, સમય આ કાળ વ્યતીત થઈ રહ્યો છે અને ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં। આપણે જુઓ એક એક સમય જતા કેટલું આયુષ્ય પૂરું થઈ ગયું, આખું જીવન પૂરું થવા આવી ગયું। કેવી રીતે સમય ઝપાટા બંધ જઈ રહ્યો છે, તો કે તમે સમયનો ઉપયોગ કરી લો, આત્માર્થે પળો ગાળી લો। સમય તો જઈ રહ્યો છે હાથમાંથી, પાણીના રેળાની જેમ,